हेलो विद्यार्थी मित्रों, सरस्वत कुल राधा बापी में आप सबनों हार्दिक स्वागत है। आज आप धोरण 11 गणित विषय प्रकरण नंबर 7 क्रमचय और संचय छठो भाग जोवा जई रह्या छे। आज आप थोड़ा नवा प्रकार प्रश्नों आए तो गोठवणी कई रीते करवानी अने तेना माटे कयो सूत्रनो उपयोग करवानो तेनी चर्चा आप करवानी छे। तो शुरू करिए आजना वीडियो ने। तो आजनो सौ प्रथम मुद्दो जो आप नवो शीखवानो छे ते छे के जो एन भिन्न वस्तुओनी एन स्थान में गोठवणी करता बधीज वस्तुओं खोटा स्थाने आवे तेवी गोठवणीना कुल प्रकार। मने कीधुं छे के एन वस्तुओं छे मारा पासे, एनी एन स्थान में गोठवणी करवानी छे, पर बधीज वस्तुओं कया स्थाने छे? खोटा स्थाने छे। तो एना प्रकार केटला छे ते मारे गोठवाना छे। तो जुओ तो आना माटेनुं सूत्र आवशे बराबर एनपीएन माइनस एनपीएन माइनस वन वत्ता एनपीएन माइनस टू एनपीएन माइनस थ्री थी लईने लास्टमां माइनस वननी घात एनपी झीरो सुधी छे। तो आ रीते मैं कोईपण स्थान में गोठवणी करी शकुं छुं। तो ध्यान रखवानुं छे के एन भिन्न वस्तुओं ने एन स्थान में गोठवणी करता बधीज वस्तुओं खोटा स्थाने आवे तेना प्रकार केटला छे ते मारे अहींया जोवाना छे। चलो हवे एक किस्सो लईए के केवी रीते आ सूत्रनो उपयोग आपणे करी शकीए, कया टाइपनो प्रश्न आवे कि जेमां मारे आ प्रकारना सूत्रनो उपयोग करवो पड़े। तो ते जुओ, मने आपेलो छे किस्सो के पांच पत्रोने सरनामां लखेला पांच कवरमां मूकता बधा ज पत्रो खोटा कवरमां मूकवाना प्रकारनी संख्या खाली जग्या छे। तो मारा पासे वस्तु केटला छे? पांच पत्र छे અને પાંચ કવર છે, એટલે કે આપણા પાસે એનનું મૂલ્ય કેટલું આવી ગયું? પાંચ। તો મારે હવે આમાં મૂલ્ય મૂકીને મારે જવાબ મેળવવાનો છે। વિકલ્પ આપેલા છે, જુઓ જો સૌ પ્રથમ પહેલાં જે આપણને આપેલા છે વિકલ્પો તે જોઈએ। તો છે 96, ત્યારબાદ છે 24, ત્યારબાદ છે 45 અને લાસ્ટમાં છે 44। ચલો મારે કરવાનું શું? પહેલાં 5P5થી ચાલુ કરવાનું, પછી 5P4, 5P3, 5P2 તે રીતે મારે આગળ જવાનું છે। તો મારી કુલ ગોઠવણી કેવી રીતે થશે? પહેલાં આવશે 5P5 માઇનસ 5P4 प्लस 5P3 माइनस 5P2 वत्ता 5P1 माइनस 5P0। एक प्लस एक माइनस करता जाओ ज्यां सुधी P0 आवे नहीं त्यां सुधी। चलो अपने 5P5 नुं मूल्य जोईए छे। 5P5 एटले केटलुं आवशे? 5 फेक्टोरियल। अने 5P4 पण केटलुं आवे छे? 5 फेक्टोरियल ज आवशे मारा पासे। तो 5 फेक्टोरियल मूल्य केटलुं छे मारा पासे? 120। चलो 5P3 छे तो 5P थशे 5 × 4 × 3 એટલે 60 થઈ જશે આ। પછી 5P2 એટલે કે 5 × 4 એટલે કે એનું મૂલ્ય આવશે 20। 5P1 થઈ જશે 5 અને 5P0 થઈ જશે 1। તો મારા માટે જવાબ આવશે પહેલાં 120 માઇનસ 120 વત્તા 60 ઓછા 28 વત્તા 5 અને ઓછા 1 અને 120 અહીંયાથી કેન્સલ। 60 ઓછા 20 થઈ જશે 40 અને 5 ઓછા 1 થઈ જશે 4, માટે તેનો સરવાળો કેટલો થઈ જશે આ કિસ્સામાં? 44। તો મને જવાબ જોવા મળે છે કે મારો અહીંયા આ કિસ્સામાં જવાબ શું આવશે? 44 જવાબ જોવા મળશે। તો આ રીતે મારા પ્રશ્ન આપેલા છે તેને મારે ગોઠવણી કરી શકાય છે। ચલો પાછો એક હજુ કિસ્સો જોઈએ આવો જ કે કેવી રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરશો તે જુઓ। બીજો એક કિસ્સો જોઈએ તો તમને ખ્યાલ આવશે। નેક્સ્ટ કિસ્સો છે કે 6 પત્રને અને 6 કવર પર 1 થી 6 સુધીના નંબર આપીને એક નંબરનો પત્ર 2 નંબરના કવરમાં આવે તથા એક પણ પત્ર નંબરનો પત્ર તે જ નંબરના કવરમાં ન આવે તે રીતે દરેક કવરમાં ફક્ત એક જ પત્ર મૂકુલ કેટલી રીતે મૂકી શકાય છે? મને કીધું છે મારી પાસે 6 પત્ર અને 6 કવર છે। ચલો મને એક કહેશે કે જો મારી પાસે એક નંબરનો પત્ર હોય તો તે બીજા નંબરના કવરમાં, પછી અહીંયા એક નંબરનું કવર છે હજુ 3, 4, 5 અને 6। તો એક નંબરનું કવર બીજા નંબરમાં જ હોવું જોઈએ, બાકીનું તમે ગમે તેમ ગોઠવણો તેની કંઈ વાંધો નથી, પણ એક નંબરનું પત્ર 2 નંબરમાં જ હોવું જોઈએ। તો પહેલાં આપણે ગણી લઈએ કે કુલ કેવા કેટલી ગણતરી છે કે જેમાં એક પણ પત્ર પોતાના સાચા સ્થાન પર નહીં આવે તેની ગણતરી કરશું। પહેલાં વિકલ્પ જોઈ લઈએ તો વિકલ્પ મને આપેલો છે જુઓ 264, 105, 265, 53 અને 67। હવે મને કીધું છે કે એક પણ પત્ર તે જ નંબરના કવરમાં ન મૂકવાની કુલ પ્રકારની સંખ્યા મેં કીધેલી છે, શું લખશો પહેલાં? તો પહેલાં આવશે 6P6 માઇનસ 6P5 વત્તા 6P4 માઇનસ 6P3 પ્લસ 6P2 માઇનસ 6P1 અને 6P0। પ્લસ માઇનસ કરતા જાઓ। ચલો 6P6 એટલે આપણને ખબર છે 6 ફેક્ટોરિયલ થાય, એટલે 6P6નું વેલ્યુ આવશે 720। તે રીતે 6P5 એની પણ વેલ્યુ કેટલી? આ જો આ પણ 720, આ પણ 720, એટલે આ બંને કેન્સલ થઈ જશે। 6P4 એટલે કે 6 × 4 × 5 × 3, તો 5×6=30 અને 12×12=36 એટલે 360 થઈ જશે। 6P3 એટલે કે આટલો આવશે ખાલી 120 થઈ જશે। તે રીતે 6P2 થઈ જશે 30, 6P1 થશે 6 અને 6P0 થઈ જશે 1। તો મને મળશે, મેં કર્યું તેમ 720 માઇનસ 720 વત્તા 360 માઇનસ 120 વત્તા 30 ઓછા 6 વત્તા 1 બરાબર 0। ચલો સાદુરૂપ આપો શું થઈ જશે? આ કેન્સલ,
360 ઓછા 120 એટલે આ થઈ જશે 240, 360 એટલે આ થઈ જશે 24, અને આ થઈ જશે 1. તો 240 વત્તા 24 વત્તા 1, તો 4 વત્તા 1 5, 6 અને 2. તો માટે મારો જવાબ આવશે ટોટલ 265. તો હું જોઈ શકું છું કે વિકલ્પ બી મારો શું થઈ જશે આ કિસ્સામાં, સાચો જવાબ જોવા મળશે. તો આ રીતે મેં ગણતરી કરીને એન વસ્તુઓને એન એવા સ્થાનમાં ગોઠવવાના કે એક પણ વસ્તુ તેના પોતાના સ્થાન પર નહીં આવે તો તેની કુલ ગોઠવવાની રીત મેં તમને બતાવી દીધી છે કેવી રીતે થશે. તો આ રીતે તમે તેનો જવાબ ખૂબ જ સરળતાથી મેળવી શકો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ કિસ્સો જોઈએ હવે. કે અહીં આપણા પાસે જવાબ છે 365, પર અહીંયા એક ભૂલ કરી દીધી આપણે કે અહીંયા એક નંબરનો પત્ર કયો અન્ય કવરમાં મૂકવાની કુલ પ્રકારની સંખ્યા કેટલી છે? 5 છે. જે પૈકી એક નંબરનો પત્ર કયા નંબરમાં આવવો જોઈએ? 2 નંબરના પાવરમાં આવવો જોઈએ. અહીંયા આપણે શું ભૂલ કરી? મેં શું કર્યું કે અહીંયા એક પણ પત્ર તે નંબરના કવરમાં નહીં આવે તેની શક્યા કરી, પણ મને અહીંયા કીધું છે કે એક નંબરનો પત્ર કયા કવરમાં આવવો જોઈએ? 2 નંબરમાં જ આવવો જોઈએ. તે સિવાય પછી બીજા નંબરમાં કયા આવે તેની મને જરૂર નથી. તો એક નંબરનો પત્ર કેટલા કવરમાં મૂકી શકું? એક નંબરનો કવર છોડી દો તો મારા પાસે 2, 3, 4, 5 અને 6 છે. અહીંયા આ જવાબ નહીં આવશે 265 પછી. તો મને ખબર છે કે મેં એક નંબરનો પત્ર અન્ય કવરમાં 5 મૂકવાની સંખ્યા છે, જે પૈકી એક નંબરનો પત્ર કયા નંબરમાં છે? 2 નંબરના પત્રમાં છે. તો હવે કુલ એટલે એક નંબરનો પત્ર 2માં મૂકી દઉં તો કુલ 5 ભાગ પડી જશે આવા કિસ્સામાં, કે એક નંબરનો પત્ર હવે બીજા 3, 4, 5, 1, 3, 4, 5માં નહીં આવે. તો માટે અહીંયા કુલ પ્રકાર થઈ જશે 5/5 કરવું પડશે. તો 265/5 એટલે એનો જવાબ આવશે તમારો 53 આન્સર. અહીંયા ભૂલ કેમ થઈ ગઈ? આપણને કીધેલું છે કે એક નંબરનો પત્ર 2 નંબરના કવરમાં હોવો જોઈએ. અહીંયા શું થાય કે તમને એક નંબરનો પત્ર 2, 3, 4, 5, 6 બધામાં આવી જાય, પર મારે ખાલી 2 નંબરમાં મૂકવાનું છે, તે સિવાયના 5 કવરમાં આ નહીં આવશે. તો મારે એને કરવાનું 5/5. તો મને અહીંયા જવાબ જોવા મળશે 53. એટલે થોડુંક ધ્યાન રાખવાનું કે આપણને કઈ રીતે પ્રશ્ન પૂછેલો છે. અહીંયા કહ્યું કે 6 તમને એમ પૂછેલું હોય કે 6 કવર પર 6 પત્રને કેવી રીતે મૂકવામાં આવે કે એક પણ પત્ર તેની જગ્યા પર નહીં હોય, તો 265 જવાબ. પર મને કીધું છે કે એક સ્પેશિયલ પત્ર છે કે એક જ સ્પેશિયલ નંબરના કવરમાં એ જવું જોઈએ. તો એ કિસ્સામાં તમને જવાબ આ રીતે જોવા મળશે. તો તમારે ધ્યાન રાખવાનું છે કે તે તમે ગણતરી કઈ રીતે કરો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ કિસ્સા પર જઈએ હવે. ચાલો નેક્સ્ટ કિસ્સો આપેલો છે અંકો A1, A2, A3 થી લઈને AN કે જેનું મૂલ્ય 1, 2, 3, 4, 5, 6, 9 હોય. હવે એમાંથી એમ અંકોનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરીને બનતી શક્તિ બધી જ સંખ્યાઓનો સરવાળો કેવી રીતે મેળવવાનો આવે? આપણે એક સૂત્ર આવો જોયેલું છે, પર એમાં બધા જ અંકોનો ઉપયોગ કરવાનો હતો. અમે કીધું છે કે મારે બધા નહીં, પરંતુ એમ અંકોનો ઉપયોગ કરીને મારે અહીંયા આન્સર લાવવાનો છે. તો એ મને કેવી રીતે મળશે સરવાળામાં? તો જો અહીંયા મારે લખવાનું છે તો મારો જવાબ આવશે બરાબર N-1 PM-1 ગુણાકારમાં A1 વત્તા A2 વત્તા AN વત્તા 111 M વખત. 111 કેટલી વાર લખવાનું છે? M વખત લખવાનું છે. તો આ એક સૂત્ર છે કે જેનાથી તમને કે તમને 5 અંકની સંખ્યા આપેલી છે, મને કીધું છે કે 4 અંકની સંખ્યાનો પુનરાવર્તન સિવાય ઉપયોગ કરીને તમે બધી સંખ્યાઓનો સરવાળો કેવી રીતે મેળવો, તો તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો. N આવશે કુલ અંકો, M આવશે કે કેટલા અંકોની જરૂરિયાત છે, A1 A2 A3 અંકોનો સરવાળો, અને 1111 મારે M વખત એટલે કે 4 અંકો લીધા છે તો 4 વખત લખવું પડશે. તો એના પરથી તમને અલગ અલગ કિસ્સાઓ અહીંયા જોવા મળશે. ચલો એક ઉદાહરણ જોઈએ આના માટે પણ. ધારો કે મેં લઈ લો સંખ્યા 2, 3, 4, 5, 6, 7, 8ના અંકોની ફેરબદલી કરીને બનતી 5 અંકોની બધી સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય, પુનરાવર્તન કરવાનું નથી, ખાલી અંકોને ફેરબદલ કરવાના છે. જો મને કીધું છે એક અંકનો એક વાર જ ઉપયોગ કરવાનો, પર ફેરબદલીને કરીને 5 અંકોની કેટલી સંખ્યા બનાવો? ચલો પહેલાં તો અહીંયા કેટલા અંકો છે કુલ? 2, 2, 4, 5, 6 અને 7 અંકો. એટલે તમે લખી શકો કે એનનું મૂલ્ય તમારા પાસે 7 છે. કેટલા અંકોની સંખ્યા બનાવવાની છે? 5. એટલે એમનું મૂલ્ય કેટલું છે તમારા પાસે? 5. અંકોનો સરવાળો કરવાનો, એટલે મારે શું કરવાનું? આ બધાનો સરવાળો. અને પછી કીધું છે મને કે 1111 કેટલી વાર લખવાનું? 5 વખત. તો મારે આ રીતે મારી આખી ગણતરી જોવા મળશે. તો મેં શું લખી દો? આને મારું સૂત્ર છે, ઓપ્શન જો પહેલાં જો લો, 93,240, 27,99,000, પછી આપેલું છે 5,58,33,275 અને લાસ્ટમાં આપેલું છે 13,99,98,600. તો આમાંથી મારો કયો વિકલ્પ આવે તે મારે અહીંયા જોવાઈને આપવાનું છે. ચાલો મેં કીધું સૂત્ર શું આવશે? N-M એટલે N બરાબર કેટલા છે? મેં કીધું તેમ 7. M બરાબર કેટલા છે તો આપણને ખબર છે? 5. મૂકી દો અહીંયા બધા, અહીંયા કરવાનો બધા અંકોનો સરવાળો, અને અહીંયા લખવાનું છે N M વખત. તો માટે મારા પાસે આવશે પહેલાં તો માંગેલ સંખ્યાઓ N-1/P-1 ઇન્ટુ બધા જ અંકોનો સરવાળો ગુણાકારમાં 1111 5 વખત લખવાનું છે. ચલો મૂકી દો તો મને મળશે 6P54 ગુણાકારમાં 2 વત્તા 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 વત્તા 8. ચલો 6P4 કેટલું થશે? તો મેં લખાવેલું છે 6 ફેક્ટોરિયલ ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ. 6 ફેક્ટોરિયલ એટલે આપણને ખબર છે કે 720 છે, ભાગ્યા 2 કરશો એટલે આનું મૂલ્ય શું આવશે? 360.
सरवाळो 2 વત્તા 3 5 5 વત્તા 4 9 9 વત્તા 5 14 14 વત્તા 6 20 20 વત્તા 7 27 27 વત્તા 8 35 એટલે આનો સરવાળો કેટલો થવાનો 35 એટલે મારા પાસે આવશે જવાબ 360 ગુણાકારમાં 35 ગુણાકારમાં 1 1 1 1 1 ચલો હવે આ ગુણાકાર બહુ મોટો હોય તો તમારે શું કરવાનું પહેલા તે તમને બતાવું કે ગણતરી કરતા વખતે કે 36 ગુણાકારમાં 35 કરો પહેલા તો ચલો હવે થાય શું 35 નો વર્ગ તમને યાદ હોય તો 36 વખત મારે 35 લેવાનું છે અહીંયા છે ને 35 વત્તા 1 લખી દો તો 35 વત્તા 35 થઈ જશે મારા પાસે તો 35 નો વર્ગ કેટલો થાય તો મેં કીધું 4 તારી 12 એટલે 1225 એટલે મારા પાસે થશે 1225 વત્તા મારે એક વાર હજુ 36 35 ઉમેરવાનું છે એટલે મારા પાસે આવશે 0 આ 3 6 1260 હવે 1260 છે એટલે કે 12 જો મારે સાદું રૂપેવિત આપવાનું કે મારા પાસે આવશે 360 અને 335 મારા પાસે 35 છે જો તો મારા પાસે શું આવશે જો મેં ગણો કરી દો તો 33 ગુણાકારમાં 35 કરું તો 5 છંગ 30 નો શૂન્ય વધી ચડી 3 5 તાલી 15 16 17 ને 18 આવી ગયું આ વત્તામાં પહેલા સાદું રૂપ આપો તો શું મળશે જો તમને અહીંયા ગુણાકાર પાછું બતાવી દઉં છું એકવાર જોઈ લો ધ્યાનથી કે મારે કરવાનું છે 35 ગુણાકારમાં 36 તો મેં કરું છું 36 ગુણાકારમાં 35 ચલો ગુણાકાર કરો બંનેનો શું આવશે જુઓ તો ગુણાકાર કરતાં મને મળશે પહેલાં તો 5 છંગ 0 માટે એટલે 5 છંગ પહેલાં 3થી કરો તો 0 મૂકી દો 6 તાલી 18 નો 8 બધી ચડી 1 8 તાલી 9 ને 1 આ 10 5 છંગ 30 0 3 બધી ચડી 5 તાલી 15 16 17 ને 18 એટલે મારા પાસે આવશે 0 8 2 16 16 ની બધી ચડી 1 એટલે કે 2 1260 ખ્યાલ આવી ગયો કેવી રીતે આવશે 1260 આવશે મારા પાસે બધા જ અંકોનો સરવાળો તો મારા પાસે કુલ જવાબ કેટલો આવશે જુઓ તો મારા પાસે આન્સર આવશે ઇટ ઇઝ 1399986000 ચલો અહીંયા જો કેવી રીતે થાય આન્સર તે જુઓ તમે પાછું કે 35 ગુણાકારમાં 36 કરો તો તમારો જવાબ શું આવે તે તમને અહીંયા ખબર હોવી જોઈએ તો અહીંયા તમારો જવાબ આવશે 1399999 તમારો આન્સર આવી જશે કેવી રીતે થશે 1260 છે હજુ મારે ગુણાકાર કરવાનો છે કોના સાથે એક એક સાથે તો જો કેવી રીતે થશે તો મેં શું કરું મેં લખી દો 1260 ગુણાકારમાં છે મારા પાસે 1111 આ ગુણાકાર સૌથી અગત્યનો કે આ કેવી રીતે કરવાનો છે ચલો ટેકનિક શીખવાડું કેવી રીતે લખવાનું છે આ ગુણાકાર જ્યારે પણ આવે તે પહેલાં લખી દો 1260 પછી એક પાછળ કેટલા મિન 3 છે એક છે પહેલા અંક માટે નક્કી કરો એકના પાછળ કેટલા છે 3 અંક 0 છે તેના માટે લખી દો 30 પછી લખો પાછું 1260 હવે એના પછી કેટલા 0 છે 20 બીજા એક માટે લો બીજા સંખ્યાના એક માટે 20 પાછું લખી દો તમે 1260 ત્રીજા માટે હવે આના માટે લો 10 પાછું લખી દો 1260 અને છેલ્લે લખી દો પાછું 1260 ચલો સરવાળો કરો તો 06 6 ને 7 6 ને 2 8 6 ને 3 9 6 ને 3 9 2 ને 1 3 અને આન્સર આવશે 1 તો મારો આન્સર આવશે 13 અને એક હજુ 9 બાકી રહ્યો અહીંયા તો 1399986000 તો આ રીતે તમે તેની ગણતરી કરી શકો છો અને તમારો જવાબ આવશે ઓપ્શન ડી તમારો સાચો જવાબ થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો કે તમને આન્સર કઈ રીતે જોવા મળશે ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનો છે તો આ રીતે તમારો જવાબ તમને અહીંયા જોવા મળી જશે ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ હવે કિસ્સો આવશે કે જો આ જ કિસ્સામાં આપણે પુનરાવર્તન સહિત લેતો તો શું થશે તો મને સેમ કિસ્સો લઉં છું પાછો કે અંકો A1 A2 A3 અપ ટુ AN કે જેનું મૂલ્ય 1 થી 9 વચ્ચેનું હોય માંથી એમ અંકોનો પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી બધી જ સંખ્યાઓનો સરવાળો કરવાનો હોય તો પુનરાવર્તન સિવાય ખબર પડી કે હવે પુનરાવર્તન સહિતમાં સૂત્ર આવશે તમારા પાસે સેમ કે એન ની ઘાત એમ માઇનસ 1 ગુણાકારમાં A1 A2 A3 ગુણાકારમાં AN પાછું 1 કેટલી વખત એમ વખત સેમ છે કે એન માઇનસ 1 ની જગ્યાએ એન ની ઘાત શું લેવાની તમારે એમ માઇનસ 1 લેવાની તો તમને એનો કિસ્સો જોવા મળી શકે છે ખ્યાલ આવી ગયો કઈ રીતે કરવાનું છે એન કુલ અંકો છે એમ છે મારા પાસે અંકોની સંખ્યા એક પ્રશ્ન લઈ આના માટે પણ એટલે ખ્યાલ આવશે કેવી રીતે કરવાનું કે મને કીધું છે કે 2 3 4 5 6 ના બધા જ અંકોના પુનરાવર્તન સહિત ઉપયોગ કરીને બનાવી શકાતી ચાર અંકોની બધી જ સંખ્યાઓનો સરવાળો ખાલી જગ્યા થાય છે ચાલો પહેલાં તો જોઈએ કે કેટલી વિકલ્પ કયા આપેલા છે તે જોઈ લો પહેલાં ત્યાર પછી તમે એનો આન્સર મેળવી શકો છો તો મને વિકલ્પ આપેલો છે 2777500 53328 37577500 અને નેક્સ્ટ આપેલું છે 2,77,500 તો આનો જવાબ શું આવે તે મારે મેળવીને આપવાનો છે ચલો હવે થાય શું અહીંયા સૌ પ્રથમ મેં કીધું તેમ કુલ અંકો કેટલા છે મારા પાસે 5 એટલે એનનું મૂલ્ય થઈ જશે 5 બનાવવાની કેટલી છે 4 એટલે એમનું મૂલ્ય થઈ જશે 4 ચલો મૂકી દો તો માટે મારા પાસે સૂત્ર આવશે કે અહીં એન બરાબર 5 છે અને એમ બરાબર શું છે 4 માટે માંગેલ સંખ્યાઓનો સરવાળો
बराबर थशे एन माइनस एम घात एम गुणाकार में बधा अंकों सरवाळो अने केटली वखत एम लखवू वन लखवू पड़शे चार वखत। चलो गुणाकार करो तो पांचनी घात चार माइनस एक गुणाकार में बे वत्ता त्रण वत्ता चार वत्ता पांच वत्ता छ अने मने शुं मळशे अहींया बराबर वन 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 वन। चलो पांचनी घात चार एटले तमे लखी शको छो पांचनी घात त्रण एटले के 125 गुणाकार में सरवाळो तो पांच वत्ता चार नौ नौ वत्ता अगियार एटले वीस अने गुणाकार में एक एक। चलो 125 वत्ता वीस करो तो बस 2500 आवशे तमारा पास आंसर। चलो त्रण जीरो छे पहला एक ने गायब करो तो त्रण जीरो लगाओ पछी बीजा एक ने गायब करो तो पाछा बे जीरो लगाओ अने पाछो लखी दो तमे 2500 सॉरी एक जीरो अहींया वधारे लखी दीधो छे। चलो तो जो अहींया त्रण जीरो लगावी दीधा 2500 ने आगळ 2500 छे मारी पासे जो 125 गुणा 250 2500 અને પાછળ કેટલા ઝીરો લગાવવાના મારે 3 ઝીરો પછી લખવાનું છે મારે 2500 પછી કેટલા ઝીરો લગાવવાના છે મારે 2 ઝીરો પછી નેક્સ્ટ આવશે 1 ઝીરો એટલે કે અહીંયા 1 ઝીરો અને મારે અહીંયા લખવાનું છે 2500 અને લાસ્ટમાં આવશે 2500। ચલો સરવાળો કરી લઈએ અહીંયા 0 અહીંયા આવશે 5 જો અહીંયા પણ 0 આવશે 2 ઝીરો આવશે પછી આવશે 5 પછી 7 7 7 અને 2 તો 2 3 વખત 7 5 ડબલ 0 તો તમે જોઈ શકો છો કે વિકલ્પ એ તમારો શું થઈ જશે આ કિસ્સામાં સાચો જવાબ મળશે મેં કીધું તેમ 2 7 7 7 5 0 0 તો વિકલ્પ એ આ કિસ્સામાં તમારો શું બને છે સાચો જવાબ મળે છે। તો તમે ધ્યાન રાખી શકો છો કે તમે કઈ રીતે ગણતરી કરો અને તમને કઈ રીતે જવાબ જોવા મળશે। ચલો આગળ ગણતરી કરીએ નેક્સ્ટ પ્રકારની વાત કરીએ। ચલો નેક્સ્ટ પ્રશ્ન છે તેની જોઈએ ચર્ચા। ચલો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે કે એન વન વત્તા એન ટુ વત્તા એન થ્રી વત્તા એન ફોર બરાબર એન ફાઈવ બરાબર 20 થાય અને તેવી પાંચ ધન પૂર્ણાંક સંખ્યાઓ કે જેથી એન વન નાનું છે એન ટુ કરતા એન ટુ નાનું છે એન થ્રી કરતા એન થ્રી નાનું છે એન ફોર કરતા એન ફોર નાનું છે એન ફાઈવ કરતા ની ભિન્ન ગોઠવણી એન વન એન ટુ એન થ્રી એન ફોર એન ફાઈવ એન સિક્સની સંખ્યા ખાલી જગ્યા છે। મારે કરવાનું છે કે એન વન એન ટુ એવી ધન પૂર્ણાંક છે એવી ક્રમયુક્ત જોડ લેવાની છે કે જેનો સરવાળો શું થઈ જવો જોઈએ 20 તથા બંને એ પહેલી સંખ્યા બીજાથી નાની બીજી ત્રીજાથી નાની ત્રીજી ચોથાથી નાની અને ચોથી પાંચમાંથી નાની છે। ચલો પહેલાં મેં લઈ લઉં કે પૂર્ણાંક સંખ્યા ધન ચાલુ થશે એક તો પહેલાં લઈ લો એક પછી લઈ લો બે પછી લઈ લો ત્રણ હવે અહીંયા લઈ લો ચાર હવે મારે સરવાળો કેટલો લાવવાનો છે 20 તો અહીંયા જો ચાર લખું તો સરવાળો કેટલો થઈ ગયો આ સંખ્યાનો જો ચાર ને ત્રણ સાત અને આનો થઈ ગયો છે 10 તો મારે અહીંયા 10 લાવવું પડે પર પૂર્ણાંક સંખ્યા કીધી છે કે જેનો સરવાળો શું થઈ જવો જોઈએ 20 તો મારે એવી રીતે સાદુરૂપ આપવાનું કે જેનાથી મને શું મળે મારો આન્સર મળે તો ચારને વત્તા સાત 10 થઈ જશે મારે એવી રીતે સાદુરૂપ આપવાનું કે જેથી આન્સર આવશે તો પહેલી ક્રમ મારે 10 નહીં લઈ શકું કારણ કે પૂર્ણાંક સંખ્યા મારે લેવાની છે કે એન વન એન ટુ એન થ્રી એન ફાઈવ શું થઈ જશે તેનાથી નાની થઈ જશે તો જો પહેલી ગણતરી મેં શું કરું છું કે અહીંયા લખી દઉં છું 1 2 3 4 તો જો પહેલી ગણતરી મારા પાસે આવશે 1 2 3 4 તો અહીંયા શું આવશે મેં કીધું તેમ 10। ચાલો હવે બીજી સંખ્યા કેવી રીતે આવવાની તો અહીંયાથી એક એક ઓછું કરતા જાઓ અને અહીંયા એક એક વધારતા જાઓ તમે જો તો તમને નેક્સ્ટ સંખ્યા શું મળશે જુઓ તો બીજી વધારે તો મને મળશે 1 2 3 પછી આવશે 5 અને ત્યાં થઈ જશે 9। ચલો પાછું એક એક વધારો બંને એકમાં વધારો અને એકમાં ઘટાડો તો મને મળશે નેક્સ્ટ 1 2 3 6 અને 7 8। ચલો નેક્સ્ટ પાછું વધારો ઘટાડો કરો તો મને શું મળશે નેક્સ્ટ જોજો તો 1 2 3 5 અને 7 5 અને 8 સોરી અહીંયા શું આવશે 5 અને 1 7 આવશે જો અહીંયા અહીંયા એરર છે અહીંયા શું આવશે 5 અને 7 અહીંયા એરર છે અહીંયા શું આવશે 5 અને 7 તો અહીંયા શું થયું જો મળી ગયું હવે આને આગળ નહીં જશે કારણ કે જો હવે મેં આને 4 કરી નાખું તો શું થઈ જશે આ શરતનું પાલન નહીં થશે એટલે હવે અહીંયા 4 લેવાય નહીં તો હવે શું કરું સાદુરૂપ આપો આ 2 ની જગ્યાએ અહીંયા જે છે અહીંયા 2 3 છે તેને સાદુરૂપ આપો કંઈક એવી રીતે કે અહીંયા જવાબ આવે તો નેક્સ્ટ ગોઠવણી કરું છું જો આગળ તો 1 2 રાખું છું પછી લઉં છું 4 પછી લઈ લઉં છું 6 અને 7 જો અહીંયા 4 કેવી રીતે લીધું તેનું રીઝન છે જો 3 નહીં લઈ દઉં કારણ કે જો 6 પછી કરા તો અહીંયા શું મળશે મને 5 અને અહીંયા મળશે 5 તો બંને સમાન થઈ જશે અને મને કીધું છે કે બંને શું થઈ જવા જોઈએ અલગ અલગ એટલે મેં અહીંયા ચાલુ કર્યું છે 4 સોરી તો અહીંયા બરાબર છે પછી આ સંખ્યા તો અહીંયા આવી જશે 1 2 4 પછી 5 અને પછી 8 કરા તો મને શું મળશે 20। ચલો નેક્સ્ટ 1 2 4 એઝ ઇટ ઇઝ અહીંયાથી એક ઓછું કરો અને અહીંયાથી એક ઓછું અહીંયા વધારો ને એક ઓછું કરો તો 6 અને 7। ચલો અહીંયા પણ આગળ નહીં આવશે કારણ કે અહીંયા પણ 5 5 થઈ જશે આગળ તો હવે એ 4 કોને આપી દઈએ આપણે કંઈક કેવી રીતે ગણતરી કરીએ કે જે રીતે જવાબ આવશે તો હવે નેક્સ્ટ મેં લઈ લઉં છું 1 પછી લઈ લઉં છું હવે 3 2 ની જગ્યાએ 3 કરું 4 ફિક્સ થઈ ગયા અને 5 અને 7 લઈ લઉં છું હવે જો હવે અહીંયાથી એક ઓછું કરું છું અને એનાથી એક વધારું છું। ચલો હવે આગળ નહીં કારણ કે હવે એનાથી ઓછું કરું તો નહીં આવે તો હવે આ 3 ની જગ્યાએ મારે શું કરી શકું કંઈક એવી સંખ્યા લેવાની કે જેથી આવી શકે તો હવે જે સંખ્યા ઘટે છે તે તમે અહીંયા આપી દો કંઈક એવું સાદુરૂપ આપો કે જેનાથી મને શું મળે જવાબ આપે તો આ 7માંથી તમે 1 આને આપી દો તો હવે મને મળી શકે છે 2 પછી 3 3 4 5 અને 6 એવી રીતે ઘટાડવાની કે જેથી મારી સંખ્યા ઘટે નહીં
ख्याल आवी गयो ने, तो तेई मारे घटाडवानी एवी रीते के जवाब आवशे। चलो आना आगळ हवे कोई शक्य नथी, कारण के हवे जो अहींया 3 मूकी दऊं तो पाछी हवे गोठवणीमां नानी संख्या कोई आवानी नथी। तो मारा माटे कुल केटले प्रकारनी शक्यताओ थई गई जो अहींया, तो 1 2 3 4 5 6 7 માટે 7 રીતે ગોઠવી શકાય છે। કેટલી રીતે ગોઠવણી થઈ શકે છે? 7 રીતે। તો આવી રીતે ગોઠવવાનું કે જેથી મારા બંને શરતનું શું થઈ જાય છે? પાલન થાય છે। ખ્યાલ આવી જશે। ચાલો આજના માટે તો એક લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ કે કેવી રીતે કરવાનો છે તે જુઓ। ચલો આજનો એક લાસ્ટ ક્વેશ્ચન જ છે, તો તે જુઓ કેવી રીતે કરવાનો છે કે મેથેમેટિક્સ શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 4 અક્ષરોના કેટલા શબ્દો બનાવી શકાય। પ્રશ્ન એકદમ ઈઝી લાગે છે પણ છે થોડો કોમ્પ્લિકેટેડ, જેડબલ્યુ 2020માં પણ આવી ચૂકેલો છે આ ટાઈપનો પ્રશ્ન, એટલે ધ્યાન રાખવાનો છે મેથેમેટિક્સ શબ્દનો ઉપયોગ જ કરેલો છે લોકોએ। તો એ કેવી રીતે કરવાનું છે તે જુઓ આપણે આજે। તો સૌ પ્રથમ મેં કીધું છે કે એ છે 1680, બી વિકલ્પ છે 18, સી વિકલ્પ છે મારા પાસે 756 અને ડી વિકલ્પ મને આપવામાં આવેલો છે 2454। ચાલો પહેલાં તો મારા પાસે કુલ શબ્દ કેટલા છે, તો મારા પાસે છે પહેલાં તો અહીં એમ એમ બે વાર છે, ટી બે વાર છે, એ એ બે વાર છે, HEICSM 11 અક્ષરો આપેલા છે। ચલો મારે 11માંથી કેટલા પસંદ કરવાના છે? 4 અક્ષરો લેવાના છે। 11માંથી કેટલા અક્ષરો પસંદ કરવાના છે? 4 અક્ષરો। પરંતુ એ 4 અક્ષરોમાં શું થઈ શકે? તો જો આ રીતે આમાં 3 કિસ્સા બને, ધારો કે બધા અલગ અક્ષરો હોય, પછી 2 સરખા અને 2 અલગ, અને બધા જ 2-2ની 2 જોડ, 2-2ની 2 જોડ બનાવી શકે। કેમ આવું થાય છે? કારણ કે જો અહીંયા એમ 2 વાર રિપીટ થાય છે, એન 2 વાર રિપીટ થાય છે, ટી 2 વાર રિપીટ થાય છે, તો અહીંયા ધારો કે 2 લેટર એમ લો પછી આમાંથી કોઈ પણ એક આવી શકે, 2 લેટર ટી લો તો આમાંથી કોઈ પણ એક આવી શકે, તો મારી પાસે બધી શક્યતાઓ અહીંયા બતાવવાની છે। તો અહીંયા 3 શક્યતાઓનો આપણે અહીંયા ઉલ્લેખ કરવાનો છે। તો જુઓ સૌ પ્રથમ શક્યતા આવશે કે 8 ભિન્ન અક્ષરો એમ ટી એ એચ ઈ આઈ સી એસ માંથી બનતા 4 અક્ષરોની સંખ્યા। તો 8માંથી કેટલા અક્ષર પસંદ કરવાના? 4। તો મારા પાસે આન્સર આવશે 8C4 8P4, માટે મારા પાસે આન્સર આવશે 8×7×6×5, જેનો જવાબ આવશે 1680। અહીંયા મેં શું કર્યું છે? 8 ભિન્ન અક્ષરોથી બનાવ્યું છે। ચાલો બીજો કિસ્સો લઉં કે 2 અક્ષર સમાન એટલે કે એમ એમ ટી ટી અને એ એ માંથી આવશે અને બાકીના 2 ભિન્ન અક્ષરોમાંથી આવશે। હવે અહીંયા થાય શું તે યાદ રાખજો કે જો તમે એમ એમ ની એક જોડ લઈ લીધી પછી તમારી પાસે ભિન્ન કેટલા બચશે? ટી એ એચ ઈ આઈ સી એસ, એમ યાદ રાખજો, પછી ટી ટી એને ગણવાનું નહીં, એવું નહીં થશે। તમે કોઈ પણ એક જોડ પસંદ કરો તે સિવાયના બધા અક્ષરો લેવાના। તો પહેલાં તો મારે કઈ જોડ લેવાની છે તે જોવાની, તો મારી પાસે કુલ જોડ કેટલી છે? 3 અક્ષરની 2 છે, 3માંથી કોઈ પણ એક જોડની પસંદગી પહેલાં કરવી પડશે અને પછી બધાની શું કરવી પડશે? ગોઠવણી। તો ધારી લઉં તો કુલ ગોઠવણી શું આવશે? 3C1×7C2×4×4×2। ચલો ગોઠવણી કેમ કરવી પડે? પસંદ કરીને ગોઠવણી કરવાની છે। જો પહેલાં શું થશે, મારે કેટલા અક્ષરો બનાવવાના છે? 4 અક્ષરો। તો 3 જોડમાંથી એક જોડ આવી જશે, ધારો કે 3C1 કરો તો 3માંથી એક જોડ, ધારો કે મને પાસે આવી ગઈ એમ એમ, તો મારા પાસે એમ એમ નીકળી ગઈ। હવે મારા પાસે ભિન્ન અક્ષરો કેટલા છે? તો જુઓ મારા પાસે છે ટી એ એચ ઈ આઈ સી એસ, એટલે કે 1 2 3 4 5 6 7, તો ટોટલ 4 અક્ષરમાંથી 2 અક્ષર તો અહીંયાથી આવી જશે કારણ કે એમ એમ આપણે કાઢી દીધા। હવે બચ્યા કેટલા અક્ષર? 2 અક્ષર, તો 7માંથી કોઈ પણ 2 અક્ષર એ હોઈ શકે। ચલો પછી તેની ગોઠવણી કરવાની છે, તો મારા પાસે હવે લેટર ધારો કે મેં કરવા છે એમ એમ આવી ગયું અને બીજા કોઈ 2 લેટર લીધા કે આપણે કે એચ અને ઈ, આની ગોઠવણી કેટલી થાય? 4 ફેક્ટોરિયલ, પર એમ કેટલી વાર આવ્યું? 2 વાર, તો એની ગોઠવણી શું આવશે? ડિવાઇડેડ બાય 2 ફેક્ટોરિયલ। તો મારે મારો જવાબ શું આવશે? જો માટે મારો જવાબ આવશે બરાબર 3×21×12, એટલે કે જવાબ આવશે 756। ચલો ત્રીજો કિસ્સો કે ક્યાં તો એમ એમ એ એ બને, ક્યાં તો એમ એમ ટી ટી બને, ક્યાં તો એ એ ટી ટી બને, આવી રીતે પણ આવી શકે જોડ, 4 અક્ષર તો અહીંયા પણ બની શકે છે। તો મેં કહું છું ત્રીજો કિસ્સો આવશે કે 2 સમાન અક્ષરોની 2 જોડથી બનતા અક્ષરો, 4 અક્ષરોની સંખ્યા। ચલો 2 જોડના 2 અક્ષરો કયા કયા બનવાના? તો મારા પાસે 3C માંથી 2 લેવા પડશે, સો વી કેન સે ઇટ ઇઝ 3C2×4×2×2, એટલે એનો જવાબ આવશે 3×6 એટલે 18। આ કેવી રીતે થયું કે ધારો કે મારા પાસે છે એમ એમ અને ટી ટી, આની કુલ ગોઠવણી 4 ફેક્ટોરિયલ, પર એમ 2 વાર આવે છે અને ટી વાર, તો તેની ગુણોત્તરી પાછું ×2×2, તો 3C2 થઈ જશે 3, 24×4 એટલે મારા પાસે આન્સર આવશે 6, એટલે આવશે આન્સર 18। ચલો મારે મારે કુલ સંખ્યાઓ જોઈએ, તો આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે અને આ પણ હોઈ શકે, માટે કુલ સંખ્યાઓ કેટલી આવશે અહીંયા? તો 4 અક્ષરોની કુલ શબ્દોની સંખ્યાઓ બરાબર 1680+756+18, માટે આન્સર આવશે 2456। ચલો આગળ પણ મેં કીધું કે તમારે આખી ગણતરી કોઈ દિવસે કરવાની જરૂર નથી, તમે એકમના અંકો સરવાળો કરો, જો 8 ને 6 કેટલું થાય? 14 થાય, એટલે છેલ્લો અંક 4 જ આવશે સરવાળામાં,
तो ऑप्शन में जो कोईपण अंक में छेल्लो चार नहीं खाली डी ऑप्शन में है तो मैंने डायरेक्ट आंसर मिली गया। आखो सरवाळो कोई कोई बार करवानी जरूर नहीं पड़ती, डायरेक्ट पण आंसर आवी जाए छे। तो आ रीते मैं आ प्रकार प्रश्नों की गणतरी कर सकूँ छूँ, मारो जवाब तुमने जोवा मळी जाए छे। ख्याल आवी गयो केवी रीते करशुं? तो आज वीडियो हमें अपने अँ पूर्ण करिए छे, नेक्स्ट वीडियो में बधु प्रश्नों साथे फरीथी मळीशुं। थैंक यू वेरी मच।